વાલા ભક્તો, ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિ અને પરંપરાનો એક અજોડ પર્વ એ ગુરુ પૂર્ણિમાનો પર્વ છે. શાસ્ત્રો એની અંદર અને વ્યાસ પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ સંબોધવામાં આવી છે. જ્યારે જીવનમાંથી અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય અને જ્યારે આત્મ સ્વરૂપનું અને પ્રભુના સ્વરૂપ નિષ્ઠાનું જ્યારે જ્ઞાન પ્રબળ થાય, દ્રઢ થાય, ત્યારે જીવાત્માને મોક્ષપદની પ્રાપ્તિ એ સહજ બને છે, એવું વચનામૃતનું મત છે. વાલા ભક્તો, આ સંસારની અંદર પ્રત્યેક જીવાત્મા એને શાસ્ત્રોએ બે વખત જન્મ બતાવ્યો છે. એક જ્યારે પોતાના માતાના ઉદરમાંથી જીવાત્મા જ્યારે શરીર ધારણ કરે છે, જન્મ લે છે, આ સંસારની અંદર આવે છે. અને અમે કાયમ કહીએ છીએ કે જેને આપણે દેહની જાગૃતિ કહીએ કે શરીર જ્યારે જાગૃત અવસ્થામાં આવે છે ત્યારે આપણે એને જન્મ કહીએ છીએ. એ પ્રથમ જન્મ એ માતાના ઉદરથી જીવાત્મા લે છે. પણ જ્યારે એ દેહની અંદર રહેલો જે દેહી એવો જે ચૈતન્ય જીવાત્મા એને જ્ઞાનના સ્વરૂપનું દર્શન કરાવીને જ્યારે આત્મ સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરાવવામાં આવે અને આત્મ સ્વરૂપની જાગૃતિ થાય એવું જે મંત્ર ઉપદેશ દીક્ષા એ જ્યારે જીવાત્મા ગ્રહણ કરે છે અને જેની પાસે ગ્રહણ કરે છે એવા ગુરુ, એ ગુરુની પાસેથી ગ્રહણ કરવાથી એનો બીજો જન્મ શાસ્ત્રોએ કીધું છે ને એટલા માટે દ્વિજ તરીકે સંબોધવામાં આવે છે. જોકે કથા વાર્તાની અંદર આપણે ઘણી વખત આ પ્રસંગનો અને આ મંત્ર દીક્ષા વગેરેનો મહિમા આપણે સૌએ સાંભળ્યો છે એટલે એની પુનરાવૃત્તિ નથી કરતો. આજે પૂર્વસંતોએ પણ પોતાના હૃદયની ઉર્મિ, પોતાના હૃદયની લાગણીઓ અને શાસ્ત્રોની જે સમજણ એ ખૂબ વિસ્તારથી આપણી સમક્ષ મૂકે છે, એ પણ આપણે ખૂબ મનનીયથી સાંભળી છે. તારણ એનું જો નીકળે તો એક નીકળે કે આ જગતની અંદર જીવાત્માનું જે પરમ લક્ષ્ય છે એ પોતાના મોક્ષની પ્રાપ્તિ છે, ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ છે, અક્ષરધામની પ્રાપ્તિ છે. અને એટલા માટે સંતોએ ઘણી વખત આ વાત આપણને કથા વાર્તાના માધ્યમથી સંભળાવી છે, સમજાવી છે કે લાખ કામ બગડે પણ મોક્ષ જો સુધારતો હોય તો લાખ કામ બગડવા દેવા પણ મોક્ષને ન બગડવા દેવો, અને જો લાખ કામ સુધારવાથી મોક્ષ બગડતો હોય તો એ લાખે કામ બગડ્યા બરાબર છે. એટલે એની મહત્તા જીવનની અંદર આપણે સમજીએ ત્યારે જ મનુષ્ય જન્મની સાર્થકતા જીવાત્મા કરી શકે છે. એનો જ્યાં સુધી મહિમા આંકવા મહત્વ નથી સમજાતું, જ્યાં સુધી દેહભાવની અંદર જીવાત્માનો આશ્રય છે ત્યાં સુધી દેહ અને દેહના સંબંધ, એના જે વિષયો, એની જે વાસનાઓ, એના બંધન એક જીવાત્મા ક્યારેય ન તોડી શકે. અને એટલા માટે વાલા ભક્તો, વિષય વાસના અને એનાથી તોડી નિવૃત્ત થઈ પરમાત્માના સ્વરૂપની જીવાત્માને પ્રીતિ થાય એના માટેનું કાર્ય એ સત્સંગ દ્વારા થાય છે, આ ભક્તિ દ્વારા થાય છે. આ પહેલો સિદ્ધાંત જીવનમાં દ્રઢ કરી રાખવો. સાથે સાથે એક સિદ્ધાંતની વાત એ પણ છે કે જીવનની અંદર ભગવાનની પ્રાપ્તિ કોણે અને ક્યારે થાય, ત્યારે આપણા મતો શાસ્ત્રોએ એમ સમજાવ્યા કે જીવાત્મા જ્યારે ધર્મપરાયણ જીવન જીવે અને ભગવાનની મહાત્મ જ્ઞાન સહિત જે પતિવ્રતાની જે ભક્તિ એવી ભક્તિને સેરે અનુસરે ત્યારે એને પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. મહારાજે વચનામૃતમાં સમજાવ્યું કે કોઈ એમ વિચારે કે અમે કેવળ ધર્મને અનુસરીને અમે ભગવાનના ધામમાં જતા રહીશું, તો મહારાજ કહે કે કોઈ એમ વિચારે કે અમે ભક્તિ કરીને ભગવાન ધામમાં ભગવાનના અમે જતા રહીશું અને ધર્મનું અનુસરણ નહીં કરીએ,
તો મહારાજ કે આ પાણો બાંધી અથવા તો તુમડું બાંધીને સમુદ્ર તર્યા જેવી વાત છે, એટલે કે મૂર્ખામીની વાત છે, એ ક્યારેય સંભવિત ન બને. એમાં તો પરમાત્માનો દ્રઢ આશ્રય કરીને જ્યારે ધર્મ અને ભક્તિપરાયણ જીવન જીવીએ ત્યારે જ એ પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થાય એવો સિદ્ધાંતને આપણે સૌએ દ્રઢ કરી રાખવાનો છે. અને ત્રીજી વાત, વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર જ્યારે મનુષ્ય તનુ ધારણ કર્યું, જ્યારે જ્યારે પરમાત્માના ધરા ઉપર અવતારો થયા છે ત્યારે પરમાત્માએ પોતાના જીવન કવનથી, પોતાના ઉપદેશથી, પોતાની વાણીથી, પોતાની ક્રિયાથી હજારો જીવાત્માને પોતાના ઐશ્વર્યના દર્શન કરાવીને પોતાના શરણે લીધા છે. ધર્મનો માર્ગ, સત્સંગનો માર્ગ એમને સૂજ્યો છે. પણ એક વિશેષતા ભગવાન સ્વામિનારાયણે જે આપણને બતાવી છે, મહારાજના વખતમાં જ્યારે સંતો ગામડા વિચરણ કરવા જાય, વડોદરાની સભા જ્યારે હતી ત્યારે મુક્તાનંદ સ્વામી જેવાને મહારાજે કીધું કે મહારાજ તમે જાઓ, ત્યારે મુક્તાનંદ સ્વામી એ બહુ નિર્માની સંત, સત્સંગની માનું જેને બિરુદ પ્રાપ્ત છે, એવા મુક્તાનંદ સ્વામીએ સહજ ભાવે કીધું મહારાજ હું તો કંઈ બહુ ભણેલો ગણેલો નથી, મને કંઈ વાત કરતા નહીં આવડે. સમજવા જેવી વાત છે, મને કંઈ વાત કરતા નહીં આવડે, મને કંઈ બોલતા નહીં આવડે. ત્યારે મહારાજે કીધું કે જાઓ સ્વામી, તમારી વાત નહીં પણ તમારી વર્તન વાતો કરશે. અને એ સિદ્ધાંતને આપણે જીવનની અંદર, મને પૂછે મારા દાદા નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, હું જ્યારે નાનો હતો ત્યારે ઘણી વખત પૂછું એમને કે આ સભામાં કેમ બોલાય, ત્યારે મને મહારાજ બાપુજી એમ કહેતા કે ગોખેલું ક્યારે બોલવું નહીં. એટલે ગોખવાની ટેવ તો અમે નાનપણથી રાખી નથી. મહારાજ બાપુજી એમ કહેતા કે જે સમજાય અને જે તમે સમજ્યા હો ને એ જ વાત તમારે સમજવી, ભગવાન બોલાવે બોલવું. અને અમને આની અંદરથી આ વાત સમજાઈ અને અમે એટલા માટે પરમ પૂજ્ય મહારાજશ્રીએ જે સંકલ્પ કર્યો, ઘણી વખત બાપુજીના મુખે પણ આ વાત મહારાજશ્રીએ કરી છે અને આજે એમના વતી હું એ વાત દોહરાવું. મહારાજે કીધું, મહારાજશ્રી પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ કીધું, અને જે ગુરુનું દાયિત્વ છે, આ વાત બહુ સમજવા જોઈએ. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, આપણે વિષયાંતર નથી થવું, પણ ગુરુનું દાયિત્વ છે. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, મદાશ્રિતાનામ સર્વેશામ ધર્મ રક્ષણ હેતવે. તમારી સ્થાપના આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજની જ્યારે શ્રીજી મહારાજે સ્થાપના કરી ત્યારે અમને આદેશ કર્યો, એમને આજ્ઞા કરી કે અમારા આશ્રિત મદાશ્રિતા નામ, અમારા જે આશ્રિત એવા જે ભક્તો એના સર્વેના ધર્મના રક્ષણના હેતુ માટે અમે તમારી આચાર્ય પદને વિશે, ગુરુ પદને વિશે સ્થાપના કરી છે. આ સિદ્ધાંતને જેને યથાવત જાળવવો હોય, પાળવો હોય, એને અનુસરવો હોય તો એને સતત અનુસંધાન રાખવું જોઈએ. અને એ અનુસંધાન પરમ પૂજ્ય મહારાજશ્રીએ રાખ્યું. મહારાજશ્રીના કદાચ કોઈની પાસે જૂની કેસેટો હોય, સીડી વિડીયો હોય તો જોજો, એમાં મહારાજશ્રી બોલ્યા છે કે આ સત્સંગને અમારે એવી સ્વરૂપે, એવા સ્વરૂપે જોવો છે કે આ સત્સંગના કોઈ સંતો, આ સત્સંગના કોઈ, આ સંપ્રદાયના કોઈ હરિભક્તો જો ભર બજારમાંથી નીકળતા હોય તો કોઈ એને જોઈને એમ ન કહે કે જો ઓલા સ્વામિનારાયણના સાધુ કે સ્વામિનારાયણના હરિભક્ત જાય છે, પણ બધાના હાથ ત્યાં જોડાઈ જાય કે જો આ સ્વામિનારાયણના સાધુ અને સ્વામિનારાયણના હરિભક્ત જાય છે. આવો ચારિત્રવાન, આવો નિષ્ઠાવાન, આવો ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય યુક્ત આ સમાજને અમારે બનાવવો છે, આ પરમ પૂજ્ય મહારાજશ્રીનો સંકલ્પ છે. અને આજે એમ કહું તો અતિશયોક્તિ નથી કે લોકોને કેવું પડે છે કે આ અમારું સાચું છે, અમારું સાચું. અહીંયા વર્તન વાતો કરે છે, આ વર્તન વાતો કરે છે. એટલે એ સિદ્ધાંતને આપણે પકડીને રાખીએ, આપણા ચારિત્રને, આપણા ધર્મને, આપણા સિદ્ધાંતને, આપણા નિયમને, આપણા નિશ્ચયને, આપણા પક્ષને આપણે એવો બળવાન કરીએ કે જે હેતુ માટે આપણને ભગવાને આ મનુષ્ય દેહ આપ્યો છે, જે હેતુ માટે આપણને આવો સત્સંગ ઓળખાણો છે, એ આપણો હેતુ સર થાય અને પરમાત્માના રાજીપાના આપણે અધિકારી બનીએ. આ જ પરમ ધ્યેય લઈને જીવન જીવજો. અને છેલ્લે, ઘણી બધી વાતો સંતોએ અગાઉ કરી છે પણ એક મને મહાભારતનો પ્રસંગ યાદ આવે. મહાભારતના પ્રસંગની અંદર
એક વખત યુદ્ધના એક દિવસે અર્જુનજીએ સંકલ્પ કર્યો હતો કે સંધ્યા થાય ને તે પહેલા જયદ્રથનો વધ કરવો છે. કથા બહુ વિસ્તારતી છે, પણ મારે એટલું જ કહેવું છે કે ભગવાને માયા કરી, એક યોગ કળા કરી, અને એ સૂર્યની ઉપર વાદળ છાયા, જયદ્રથ ગેલમાં આવી ગયો. પણ મૂર્ખાને ભાન ન રહ્યું કે ભાઈ હજુ સૂર્યાસ્ત થવાનો વાર છે. અને એ હરખમાં હરખમાં જે સુરક્ષાના કવચની અંદર, જે દરની અંદર હંતાઈને બેઠા હતા, એમાંથી બહાર આવ્યાનું પરિણામ શું થયું એ તમે બધા જાણો છો. એટલે હું એવું ચોક્કસ માનું છું, વાદળ છાય સૂર્યાસ્ત થતો નથી, સૂર્ય ઉદય છે, ઉદય હતો અને ઉદય રહેવાનો છે, એમાં જરાય શંકાને સ્થાન નથી. આ વાતની અંદર દ્રઢતા રાખજો. મહારાષ્ટ્રીનો સંકલ્પ છે. મને એક પ્રસંગ યાદ આવે, એક નાનો પ્રસંગ છેલ્લે કહીને મારી વાણીને, કારણ કે સમય ઘણો થઈ ગયો છે. અમે વરુણ દેવ જોડે 12 વાગ્યા સુધીનું જ શરત કરી છે. એક પ્રસંગ મને, અમે ઘણા વખત પહેલા પૂજ્ય બાપુજીની સાથે અમે સાળંગપુર ગયા હતા, બધા નાના લાલજી આવડા નાના હતા અને પરિવાર અમે બધા ગયા હતા. અને મહારાષ્ટ્રનો એવો નિયમ કે સાળંગપુર જ્યારે જાય ત્યારે ત્યાં મંદિરમાં જ્યારે પાઠ ચાલતા હોય ત્યારે ત્યાં બેસે અને ત્યાં પાઠ કરે, માળા કરે, જપ કરે, અને એનું જે પણ કંઈ પુણ્ય હોય એ હનુમાનજી મહારાજને ચરણોમાં સમર્પિત કરે, કે જેથી કરી હનુમાનજી મહારાજનું દૈવત્વ, એની અંદર જે શક્તિ, એ એવી ને એવી યથાવત રહે અને વૃદ્ધિને પામે કે જેથી ભક્તોના કષ્ટ દૂર થાય. એ દિવસ અમે જ્યારે ગયા ત્યારે એક વ્યક્તિની શરીરની અંદર એક જીનાતનો પ્રવેશ, અને જીનાત બહુ આવીને પોતાની જે મેલી વિદ્યા સાધનાઓ ઉપર અહંકાર હોય સ્વાભાવિક છે, એટલે પોતાના તંત્ર મંત્ર અને પોતાની જે શક્તિ એનો બહુ જેને કહેવાય કે પ્રદર્શન કરે, વાકપટુતાથી પોતાની પોતાના મોટે આત્મશ્લાઘા કરતો. એમાં હનુમાનજી મહારાજ એક સંવાદ બન્યો, બહુ ટૂંકમાં વાત કરું છું, અમે બધા બેઠા હતા એટલે અમારી હાજરીની વાત છે. એ જીનાદને એમ પૂછ્યું કે જીનાદે કીધું હમણાં હું આ હનુમાનજી મહારાજ તો હું નષ્ટ કરી શકું, કષ્ટ અમને ખતમ કરી શકું, મારી એવી શક્તિ છે, આ છે તે છે, બધી વાતો કરતા હતા. એટલે જે રવિભાઈ કરીને ત્યાં આપણે પૂજારી જે પૂજા કરાવતા એને પૂછ્યું કે તું હનુમાનજી મહારાજને પૂછ કે તારું આવું જે સંકલ્પ છે પરિપૂર્ણ થાય એવો લાગે છે. એટલે એને પૂછ્યું કે હું કહું એ કરું, કરી શકાય કે ન કરી શકાય. એટલે હનુમાનજી મહારાજે અંદર સંવાદ કરતા હતા અને સંવાદ ઓલો જીનાદ જે હતો એ સાંભળે ને એને બધાની હાજરીમાં કીધું. એને એમ કીધું, હનુમાનજી મહારાજ એમ કહે છે, એમને ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું હનુમાનજી મહારાજે કે હે સ્વામી, આ જો મહારાજ આજ્ઞા કરે ને તો હું મારું પૂંછડું લાંબુ કરું ને આ સંસાર નહીં બ્રહ્માંડમાં જેટલા ભૂતાવળ છે ને બધાને બાંધીને અહીંયા પછાડું. પણ ગોપાળાનંદ સ્વામી હનુમાનજી મહારાજને એમ કીધું કે જો આપણી અહીંયા સ્થાપના છે ને મહારાજે તમારી અહીંયા એટલા માટે કરી છે કે અહીંયા શરણે આવે ને એનું કલ્યાણ થાય, આટલા પૂરતું, એટલે આપણે આપણી મર્યાદા ઓળંગવી નથી. એટલે અમને પણ અમારા ધર્મમાં શ્રીજી મહારાજ આજ્ઞા કરીને ગયા છે કે કોઈનું અહિત થાય એવો સંકલ્પ પણ ન કરશો. આ મહારાજની આજ્ઞા એ અમારા માટે અમારો જીવન પ્રાણ છે, અને એટલા માટે અમે અમારી મર્યાદામાં રહ્યા છીએ, બાકી મસળી નાખતા વાર ન લાગે. એટલે જે મારી બહુ નમ્રપણે ભલામણ છે, જે પણ સંદેશો જ્યાં સાંભળતા હોય એને, કે મર્યાદા તૂટે નહીં ને, એનું અમે તો અનુસંધાન રાખીએ છીએ, પણ મહેરબાની કરીને તમે પણ અનુસંધાન રાખજો. એ મર્યાદા તમે ન લોપશો કે અમારે પછી મર્યાદા એ લોપવાનો પ્રસંગ આવે. અમારે ક્યારે ભગવાનના દ્રોહી બનવું નથી,
અમારી કાયમ એ ઈચ્છા. હમણાં 4 દિવસ પહેલાં અમારે ઘનશ્યામ શાસ્ત્રી અમે અહીંયા બેઠા હતા એક પ્રસંગની અંદર, અમારે એ પહેલેથી ધ્યેય છે, કોઈએ કોઈને ગમે તેટલા રાગ દ્વેષ ઈર્ષા તૃષ્ણા અહંકાર જે પણ એને સમજાવીને ભરમાવીને અમારું અહિત થાય એ કરવા અહીંયા મોકલ્યા હોય તો પણ પૂજ્ય મહારાજશ્રીની એવો ધ્યેય છે, આજ્ઞા છે કે એ જીવનું રૂડું થાય એવું જ કરું. ને એટલા માટે અમે તો જો ગાળો દે છે ને એને અમે સત્સંગની વાતો કરીએ છીએ. અને તમે નહીં માનો, છેલ્લા મહિનાની અંદર, જોકે અમે તો વિદેશ હતા, પણ અહીંયા આગળ પૂજ્ય મહારાજશ્રીએ જીવતાના તો કલ્યાણના ઉપદેશ કર્યા, જે હમણાં સંતોએ કીધું ને, લગભગ 150 થી 250 ભૂતોને પણ મોક્ષની વાતો કરીને મક્ષરધામ ભેગા કર્યા છે, બોલો. એટલે આ બધી પ્રવૃત્તિથી તમે અમારા હૃદયને, અમારી અમારી નિષ્ઠાને, અમારા ધ્યેય દ્રઢ નિશ્ચયને અને ભગવાન સ્વામિનારાયણ ઉપર અમારો જે દ્રઢ વિશ્વાસ છે એને ડગાવી શકવાના નથી, નથી ને નથી. આ વાત અફર છે. અને એટલા માટે વાલા ભક્તો, આવી નિષ્ઠા, આવો નિયમ નિશ્ચય પક્ષ અને આવી સમજણ દરેકની થાય તો હું માનું છું કે આ સંપ્રદાયનો સુવર્ણ કાળ છે, આ સંપ્રદાયનો શ્રેષ્ઠ કાળ છે, એમાં જરાય અતિશયોક્તિ નથી. અને આપણે બધાને માટે ગૌરવની વાત છે કે આ શ્રેષ્ઠ કાળના નિર્માતા, આ શ્રેષ્ઠ કાળના જે ઘડેતા એવા પરમ ગુરુ, એવા પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અને એમના અંદર અંતર રહેલી, એમના અંતરની અંદર અખંડ રહીને જે એમને શક્તિ પ્રદાન કરે છે એવા સર્વોપરિ હરિકૃષ્ણ મહારાજનું આપણને સાનિધ્ય પ્રાપ્ત છે, એ આપણા માટે ગૌરવની વાત છે. આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે આપ સૌ વતી, આપ બધાએ જે પોતાની ભાવના અને શ્રદ્ધા અહીંયા વ્યક્ત કરી છે એ ચોક્કસ અમે અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી આંખ માથા ઉપર ચડાવીએ છીએ. અને તમારી શ્રદ્ધાને અમે વંદન કરીએ છીએ, તમારી જે સમજણ છે એને અમે વંદન કરીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ આ સત્સંગની અંદર કાયમ એકતા રહે, કાયમ સમજણ રહે, અને ભગવાનનો દ્રઢ આશ્રય કરી જીવાત્મા પોતાનું આત્મકલ્યાણ સાધી શકે એવી સર્વને શક્તિ મળે એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરી અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી આ પ્રસંગની અંદર પ્રત્યક્ષ પરોક્ષ રીતે જેને જેને સેવા કરી છે, જેને દર્શન કર્યા છે, જે નથી આવી શક્યા દૂરથી દર્શન કરે છે, જેને મનથી ભાવના કરી છે, બધાને ભગવાન ખૂબ સુખ્યા કરે, એનું શુભ ફળ આપે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. વિશેષ આ તો શું થયું, થોડી શરદી થઈને એનો લાભ લીધો, કઈ વાંધો નહીં, શરદી હાજી થઈ જશે 2 દિવસમાં. એટલે બધાને ખાસ ભલામણ, સમુદાય જાજો છો અને આપ તો બધા સંયમથી વર્તો છો, ડિસિપ્લિનમાં બધા રહો છો, પણ દરેકને બધાને ભલામણ કે આવું નવું સંયમ રાખજો, મંદિરે પણ જાઓ, જેમ એસપી સ્વામીએ પણ વાત કરી કે આપણે આપણી મર્યાદા અને આપણું આચરણ, મેં કીધું ને આપણું વર્તન વાતો કરશે, એટલે આપણું આચરણ એ આપણે મર્યાદામાં રાખીને કરીએ, એ રીતે દર્શન કરી પ્રસાદ લઈ, કોઈ પ્રસાદ લીધા વગર જશો નહીં, પ્રસાદ લઈ સૌ સુખરૂપે વિદાય લો. અને જે ઘનશ્યામ કોઠારી સ્વામીએ વાત કરી, પૂર્વ સંતોએ વાત કરી કે ભક્તિનું બળ વધારજો, આપણા માટે સર્વશ્રેષ્ઠ જો કોઈ બ્રહ્માસ્ત્ર હોય તો એ આપણી ભક્તિ છે, એટલે ભક્તિનું બળ ખૂબ બધા વધારજો એવી સૌને ભલામણ કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર ધર્મ મહારતંડ 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી, અશોગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને હૃદયથી આશીર્વાદ આપી સૌ માટે મંગલ કામના કરી મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ. પરમ પૂજ્ય લાલજી મહારાજે ખૂબ રૂડ આશીર્વાદ પણ પાઠવ્યા, પણ એમનું એક વાક્ય યાદ રાખવા જેવું છે કે અમારી ધીરજને અમારી નબળાઈ ન સમજશો, આ એક વાક્ય ઘણું બધું કહી જાય છે. તો અત્રે અહીંયા આપણા જે વાડીની અંદર આપણો સ્ટાફ છે, વિઠ્ઠલ ભગત, હવેશસિંહભાઈ ડ્રાઈવર, ભલાભાઈ, જેડીભાઈ અને લક્ષ્મીકાંતભાઈ, અત્રે આવશે સાથે ડીએ ચૌધરી સાહેબ અને એનએ દેસાઈ સાહેબ, પીએસઆઈ તથા અન્ય સ્ટાફના મિત્રો એ અત્રે લાલજી મહારાજ પાસે પધારશે. સાથે દ્વારિકા મંદિરના મહંત સ્વામી નીલકંઠ સ્વામી એ પણ લાલજી મહારાજને પુષ્પમાળા પહેરાવશે. સાથે નરસંડા લાલાભાઈ અને વિપુલભાઈ એ વિજયભાઈ બોયસર આ ભક્તો અહીંયા લાલજી મહારાજને હાર પહેરાવશે. અને ત્યાર પછી તમામ ભક્તો એ લાઈનમાં આવવાનું છે, પણ તમામ ભક્તો જે આગળ બેઠા છે એમને સૂચન છે કે જેમણે અહીંયા ઉપર એકવાર આવી અને પૂજન કરી ગયા છે એ ભક્તો બીજી વાર અહીંયા ઉપર ન આવે અને એ ત્યાં નીચે પણ લાઈનની અંદર ન જોડાય. જેમને દર્શનનો લાભ મળી ગયો છે એ ભક્તો હવે ઝડપથી
પોતાનું સ્થાન છે એ છોડશે અને તમામ ભક્તોને અહીંયા લાલજી મહારાજના દર્શનનો લાભ પ્રાપ્ત થશે. પણ લાઈનની અંદર ગીર્દી નહીં કરશો અને આરામથી તમામ ભક્તો ક્રમસર આવે. મેરો શિર કાટો કરી ધર્મકુળ તજીકે ધર્મકુળ તજીકે દૂજે કો જો શરણો લઈ હું જાઈ કે દૂજે કો જો શરણો રાજનવાલ વિચાર કે રહું ધ્યાન ઓરન કો ધાર કે વ્રજરાજનવાલ વિચાર કે રહું ધ્યાન ઓરન કો ધાર કે તો છાતી ડરો મેરી પાર કે તો છાતી ડરો મેરી પાર કે ધર્મ કુળ તજી કે ધર્મ કુળ તજી કે દૂજે કો જો શરણો લઈ હું જાઈ કે દૂજે કો જો શરણો બ્રહ્માનંદ કહે જાનો વાત ખરી જો મે ધર્મની માતે જાઉં પરી બ્રહ્માનંદ કહે જાનો વાત ખરી જો મે ધર્મની માતે જાઉં પરી તો જનની મેરી યુંહી ભાર મરી તો જનની મેરી યુંહી ભાર મરી ધર્મકુળ તજીકે ધર્મકુળ તજીકે દૂજે કો જો શરણો લઈ હું જાઈ કે દૂજે કો જો શરણો કરો તો મે નીચ કરો સાચી નિશે વાત કહું સામ ખાઈ કે સાચી નિશે વાત કહું સામ ખાઈ કે ધર્મ કુળ તજી કે ધર્મ કુળ તજી કે દૂજે શરણો લઈ હું જાઈ કે દૂજે કો જો શરણો લઈ હું જાઈ કે
પછી